राज्य में वधता संक्रमण वच्चे आरोग्य केन्द्रों में कर्मचारीओनी अनियमितता जोवा मळी छे। अने अनियमितताની ફરિયાદના પગલે 10 આરોગ્ય કેન્દ્રના 55 કર્મીઓને નોટિસ ફટકારવામાં આવી, જેમાં અધિક્ષક, સ્પેશિયાલિસ્ટ, મેડિકલ ઓફિસર સહિત અન્ય કર્મીઓને નોટિસ ફટકારવામાં આવી છે। 55 કર્મચારીઓ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। આરોગ્ય વિભાગના કર્મચારીઓને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે। વધતા કોરોના કેસ વચ્ચે સીએસસી અને પીએસસી કર્મચારીઓમાં અનિયમિતતા જોવા મળી છે। तरह फोनलाइन पर जोड़ाया छे हमारा एसोसिएट एडिटर किंजल मिश्रा। किंजल, एक तरफ कोरोना ना केर वधी रहा छे, वायरल केस पण वधी रहा छे, ने त्यां आरोग्य कर्मचारीओनी अनियमितता जोवा मळी छे। क्या प्रकारना नोटिस मां सूचनो करवामां आव्या छे ने क्या खुलासा? જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, મોક ડ્રિલ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એપ્રિલમાં મહિનામાં મોક ડ્રિલ પણ 10 તારીખ બાદ થવાની છે, ત્યારે ખાસ કરીને જે વોર્મઅપ વાળી વાત હતી, વોર્મઅપ ને લઈ અને સરકારે આરોગ્ય વિભાગને સતર્ક દાખવાનું કહ્યું હતું। જો કે ગાંધીનગર જિલ્લાના જે 10 આરોગ્ય કેન્દ્ર હતા તેના 55 જેટલા જે કર્મચારીઓ છે, યોગ્ય સમય ન આવવું, દવાનો જથ્થો મેન્ટેન ન કરવો, રેકોર્ડ મેન્ટેન ન કરવો, તેની સાથે જે વેક્સિનેશન ને લઈ અને જે રેકોર્ડ હોય છે તે મેન્ટેન નથી હોતો, તે અનેક મુદ્દાઓ છે કે જેને લઈ અને 55 જેટલા કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે। 55 જેટલા કર્મચારીઓની સામે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ જે વસ્તુઓ છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના કર્મચારીઓ અનિયમિતતાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈ અને જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેની અંદર 55 જેટલા આરોગ્યના કર્મચારીઓ સામે જે આ ફરિયાદ હતી સાચી ઠરી છે અને તેમને નોટિસ આપવામાં આવી છે, તેમની સામે શાની માટે શિક્ષાત્મક પગલાં ન લેવામાં આવે તેવો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। જે કિંજલ, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે 10 જે આરોગ્ય કેન્દ્રો છે તેના 55 કર્મચારીઓની અનિયમિતતા જોવા મળી છે અને તેને જોતા તંત્ર દ્વારા તમામ 55 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી અને તેમની સામે કેમ પગલાં લેવામાં ન આવે તે મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો।